हेलो स्टूडेंट, आई एम डीके पटेल फ्रॉम सिविल डिपार्टमेंट। गई काले आपणे तमने छेल्लो टॉपिक भणायो, आजे वस्ती आगाही विषे ना जे एक्जाम्पल छे ए एक्जाम्पल हो शीखो। तो वस्तीनी आगाही सचोट करवी बहु मुश्किल छे, छतां अमुक सूत्रोनो उपयोग करीने अनुभव उपरथी सरेराश वस्तीनो उपयोग करी अने आपणे वस्ती आगाही नक्की करता होय छे। तो कोईपण शहर में थनारा वस्ती वधारानो चौक्कस दर के चौक्कस आंक नक्की करवो घणो मुश्किल छे। वस्ती में थनारा फेरफारनो मुख्य आधार जन्म प्रमाण, मृत्यु दर, स्थलांतर, हिजरत, नवो वसवाट तेमज स्थानिक विकास अने सवलतोने कारणे जोवा मळे छे। खास करीने कोईपण नगरना भावि वस्ती वधारा तेना उद्योगीकरण तेमज वैश्विक क्षेत्रना विकास पर आधारित छे। पाणी पुरवठा योजनानो अभिकल्प दरमियान वस्तीना वधारा घटाडानी आगाही फॉर कास्टिंग ऑफ पॉप्युलेशन करवा माटे नीचे दर्शावेला सूत्रों उपयोग थाय छे। पहेलो छे सूत्र जे छे गणितीय अथवा समांतर श्रेणी पद्धति, एने इंग्लिश नी अंदर कहेवामां आवे छे एरिथमेटिकल प्रोग्रेशन मेथड। बीजू छे समगुणोत्तर श्रेणी पद्धति, एने इंग्लिश में कहेवामां आवे छे ज्योमेट्रिकल प्रोग्रेशन मेथड। त्रीजू कहेवामां आवे छे वृद्धिशील वधारानी पद्धति, इंक्रीमेंटल इंक्रीज मेथड। चौथू छे सदा आलेखनी पद्धति, सीम्पल ग्राफिकल मेथड। पांचमू छे तुलनात्मक आलेखनी पद्धति, कम्पेरेटिव ग्राफिकल मेथड कहेवामां आवे छे। वस्ती वधारा माटेनो ચોક્કસ ગાળો, વસ્તી વધારાની ટકાવારી તેમજ સરેરાશ વધારા જેવી બાબતોને ધ્યાનમાં લઈને ઉપરોક્ત પદ્ધતિઓમાંથી કોઈપણ રીતે અપનાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલી રીત જોઈશું, એને ગણિતીય શ્રેણી અથવા સમાંતર શ્રેણીની પદ્ધતિ પણ કહેવામાં આવે છે, એરિથમેટિકલ પ્રોગ્રેશન મેથડ કહેવામાં આવે છે। આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે લાગુ પડતા શહેરની વસ્તીમાં અમુક દાયકા એટલે 10 વર્ષ સેટ્રેન ડેડેક્સ દરમિયાન સરેરાશ વસ્તીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે છે। આ પદ્ધતિમાં નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, પીએન બરાબર પી પ્લસ એન આઈ। જો પીએન બરાબર એન વર્ષના અંતે વસ્તી, પી બરાબર જે વર્ષ પછી વસ્તીની આગાહી કરવાની હોય તેની વસ્તી, એન બરાબર સમયગાળો પીરિયડ વર્ષો દર અથવા દાયકા, આઈ બરાબર દરેક વર્ષ દીઠ અથવા દાયકા દીઠ થતો સરેરાશ વસ્તી વધારો હોય છે। તો આનો એક્ઝામ્પલનું એક ઉદાહરણ જોઈએ આપણે। તો એક શહેરની વસ્તીની ગણતરીના રજિસ્ટર ઉપરથી નીચે જણાવ્યા મુજબ આંકડાકીય માહિતી મળે છે। તો પહેલું આવશે કોઠાની અંદર ક્રમ નંબર, બીજો ગણતરીનું વર્ષ, ત્રીજો વસ્તી। તો 1960ની અંદર 20,000ની વસ્તી છે, 1970ની અંદર 22,000ની વસ્તી છે, 1980ની અંદર 27,000ની વસ્તી છે અને 1990ની અંદર 33,000માં। તો ઉપરોક્ત માહિતીના આધારે આપણે હેલો સ્ટુડન્ટ ઉપરોક્ત માહિતીના આધારે 2000, 2010 અને 2020ના વર્ષો માટે વસ્તીનો અંદાજ કરવા। તો આમાં અવલોકન કોઠાની અંદર આપણે વસ્તી વધારો જોઈશું। પહેલો છે તો ક્રમ એક, વર્ષ 1960, 20,000ની વસ્તી છે, વસ્તી વધારો એમાં નહીં આવે પહેલા ખાના। બીજા ખાનાની અંદર 1970 22,000 વસ્તી છે, એટલે 22,000માંથી 20,000 બાદ કરો એટલે 2,000 વસ્તી વધારો થશે। 1980ની સાલમાં 27,000 વસ્તી છે, 27,000માંથી 22,000 બાદ કરો એટલે 5,000 વસ્તી વધારો થશે। 1990ની અંદર 33,500 એટલે 6,500 વસ્તી વધારો થશે। તો એક દાયકામાં સરેરાશ વસ્તી વધારો આઈ બરાબર વસ્તી વધારો ટોટલ 3 દાયકામાં કુલ વધારો થાય 2,000 વત્તા 5,000 વત્તા 6,500 બરાબર 13,500 થાય 3 દાયકામાં। તો એક દાયકામાં સરેરાશ વધારો એટલે શું, એને આઈને આપણે 3 વડે ભાગીશું, આઈ બરાબર 13,500 ભાગ્યા 3 એટલે 45। હવે ઉપરોક્ત માહિતીના આધારે સૂત્રું છે આપણું પીએન બરાબર પી પ્લસ એનઆઈ સૂત્રના ઉપયોગથી। જો પી બરાબર આપણે 1990ની સાલની વસ્તી લેવાની છે, 1990ની સાલની વસ્તી કેટલી છે 33,500, આઈ બરાબર સરેરાશ વસ્તી કેટલી લઈશું આપણે તો 45। હવે 3 દાયકામાં શોધવાની છે, 3 દાયકા એટલે 3 દશકા, તો 2000ની સાલની અંદર એક થશે, 2010ની અંદર 2 થશે અને 2020ની અંદર 3 થશે। તો 2000ની સાલમાં વસ્તી આપણે શોધવા માટે જોઈએ તો સૂત્રની અંદર 33,500 વત્તા 1 × 4500 આવશે, એટલે 33,500 વત્તા 4500 આવશે એટલે સરેરાશ વસ્તી થઈ 38,000। ઉપરોક્ત માહિતીના આધારે આપણું સૂત્ર છે પીએન બરાબર પી પ્લસ એનઆઈ સૂત્રનો ઉપયોગ છે। જો પી બરાબર 1990ની વસ્તી 33,500 છે, આઈ બરાબર 4500 છે, એન બરાબર દાયકા લઈએ 1, 2, 3, તો પહેલાં દાયકાની આપણે ગણતરી કરીએ 2000ની સાલની વસ્તીમાં, તો પી કેટલી આપેલી છે આપણને,
3,33,500 + 1 = 1 n बराबर गुणिया 4500 એટલે 4500 3,500 + 4500 એટલે થઈ આપણી 38,000 થઈ. હવે 2010 સાલમાં સૂત્રનો ઉપયોગ ફરીથી કરીએ પી એન બરાબર પી પ્લસ એન આઈ તો પી બરાબર 33,500 આપણને મળેલા જ છે વત્તા આઈ બરાબર 2 લઈશું એટલે 2 × 4500 એટલે 42,500. હવે 2020 સાલની વસ્તીનો ગણતરી કરીએ તો 33,500 + 3 = 3 × 45 = 47,000. આ દાખલો આવો 3 માર્કનો 4 માર્ક્સનો અથવા 7 માર્કનો દાખલો પૂછાઈ શકે છે અને મોટાભાગની આ પદ્ધતિ વધારે પૂછાય છે. હવે પછી સમગુણોત્તર શ્રેણીની પદ્ધતિ જોઈશું.